કોરોનાની મહામારીથી બચવા માટે માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ ખાસ જરૂરી છે. લોકો ભેગા થાય તો કોરોનાનું સંક્રમણ વધે તેમ છે. આ કારણે વિશ્વમાં બીજા ક્રમે ઉજવાતો સુરતનો ગણેશ ઉત્સવ આ વખતે સાદાઈથી ઘરની અંદર જ ઉજવાશે. સુરતના જાડા બાબા ગણેશ મંડળ દ્વારા 2 ફૂટની ગણેશજીની પ્રતિમાનું સ્થાપના કરવામાં આવી હતી. મુંબઈ બાદ દેશમાં સુરત એવું શહેર છે જ્યાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાય છે. શનિવારે ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે. સમગ્ર વિશ્વમાં સૌથી મોટો ગણેશોત્સવનો મુંબઈમાં થાય છે, જ્યારે બીજા ક્રમે સુરત શહેરમાં ગણેશ ઉત્સવ ઉજવાય છે. સુરતમાં ગણેશ ઉત્સવમાં લાખો લોકો ભાગ લે છે. ગલીએ ગલીએ સાર્વજનિક ગણેશોત્સવની સ્થાપના સાથે 10 દિવસ ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે અને વિસર્જન યાત્રા પણ કાઢવામાં આવે છે. તેમાં પણ સુરતમાં આશરે 20 લાખ લોકો રસ્તા પર આવે છે અને જનમેદની જામે છે. સુરતમાં ગણેશ ઉત્સવનો આ મહિમા જોતા તંત્ર આ વખતે ચિંતિત છે. હાલ કોરોનાને કારણે માત્ર 1 કે 2 ફૂટની માટીની મૂર્તિની ઘરની અંદર જ સ્થાપના કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે સુરતના એકે રોડ ખાતે જાડા બાવાના મંદિર દ્વારા 2 ફૂટની ગણેશજીની મૂર્તિ લાવી સ્થાપના કરાશે. સાથે સાથે દર્શન માટે આવતા ભક્તોને ઉકાળાનું વિતરણ કરી તેમજ રક્તદાન કેમ્પનું આયોજન પણ કરાશે. તો અન્ય લોકોને પણ 2 ફૂટની મૂર્તિ લાવવા માટે તેઓ દ્વારા આહવાન કરાયું છે. મારું નામ વિજયભાઈ ચૌધરી છે. જય ગણેશ. સુરત કા મહારાજા જાડા બાવા ગણેશ મંદિર 1947 અમે મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજાના મૂર્તિકાર સંતોષ રત્નાકર પાસેથી અમે મૂર્તિ લાવીએ છીએ. ના અમારું 74મું વર્ષ છે. એકે રોડ જાડા બાવાનું મંદિર સુરત અને કોવિડ-19ના મહામારીના લીધે અમે 2 ફૂટની પ્રતિમા લાવ્યા છે અને ગણેશ ભક્તોને પણ અમારી એ જ અપીલ છે કે બધા 2 ફૂટની મૂર્તિ લાવે અને કાયદાનું પાલન કરે. 10 દિવસમાં અમારા પ્રોગ્રામ એ રહેશે કે અમારે બ્લડ કેમ્પ કરવો છે અને સર્વ ભક્તો જે આવે છે એના માટે ઉકાળાની વ્યવસ્થા કરી છે. વિશ્વમાં સૌથી મોટા ગણેશોત્સવમાં મુંબઈ અને ત્યારબાદ બીજા ક્રમે સુરતમાં ગણેશોત્સવનું આયોજન કરાય છે. જોકે આ વખતે તમામ તહેવારો સાથે ગણેશોત્સવમાં પણ કોરોનાને લઈ સાદાઈથી ઉજવણી કરાશે. અઝહર કુરેશી, G24 ન્યૂઝ.